જો અહીંયા આગળ એક કાકાનું ચિત્ર આપ્યું છે, તે પોતાના પગથી રસ્તો ઓળંગે છે. તો આપણે ગણવાનું છે કે તે કેટલા પગલાથી રસ્તો ઓળંગે છે. જો બાળકો, અહીંયા આગળ આપણે પેન્સિલથી ગણીશું. તો એક, પહેલા આ જોવાનું, આ એક, પછી આ બે, પછી આ ત્રણ, પછી ચાર, પછી પાંચ, પછી છ, સાત અને આ આઠ. તો આપણે અહીંયા આગળ લખીશું આઠ પગલા. એવી જ રીતે અહીંયા આગળ જુઓ, નીચે આ ટેબલની ધાર ઉપર કેટલા કપ ગોઠવી શકાય. તો આ ટેબલની ધાર ઉપર કેટલા કપ ગોઠવી શકાય તે આપણે ગણવાનું છે. તો ત્રણ કપ તો ઓલરેડી આપેલા છે, એક બે ત્રણ. પછી અહીંયા આગળ ચોથો, પાંચ, છ, સાત અને આઠ. તો આપણે લખીશું આઠ કપ. આવી જ રીતે ઝાડની ડાળીએ પહોંચવા માટે કેટલા માટલા ગોઠવવા પડે. જો અહીં આગળ એક ઝાડ આપ્યું છે, તેની આગળ બે માટલા આપેલા છે, તો ઝાડની ડાળી સુધી પહોંચવા માટે કેટલા માટલા જોઈએ? તો પાંચ. આ જ રીતે આ તાર પર કેટલા ખમીજ લટકાવી શકાય? તો આવી રીતે આપણે ખમીજ જોઈશું. તો કેટલા લટકાવી શકાય? તો ચાર. હવે આગળ જોઈએ, કેટલા સેન્ટીમીટર અથવા સેમી લંબાઈ છે? તો તમારે બાળકો અહીં આગળ ફૂટપટ્ટી મૂકીને જોવાનું કે કેટલા સેન્ટીમીટર લંબાઈ છે. એમ તો જો કે અહીં આગળ આંકડા નથી આપ્યા, પણ લીટીઓ કરેલી છે, તો તેની નીચે આપણે નંબર લખી દઈશું. હંમેશા આપણે ફૂટપટ્ટીની જેમ ઝીરોથી નંબર ચાલુ કરીશું. તો અહીં આગળ જુઓ, ઉપર એક ગરોળી આપી છે અને ગરોળીની નીચે એક માચીસની સરેકડી આપી છે. તો ગરોળી કેટલી બધી લાંબી છે, જ્યારે માચીસની સરેકડી બહુ નાની છે. આવી જ રીતે અહીં આગળ જુઓ, નીચેના ચિત્રની અંદર એક પાન આપ્યું છે, એક રંગ, શું કહેવાય, આપણે મેણીઓ, મીણિયા કલર કહીએ ને, એ આપ્યું છે. જુઓ, મીણિયો રંગ અને એક ડાઈસ આપેલું છે. તો તેની આપણે લંબાઈ જોવાની છે સેન્ટીમીટરમાં. અહીં આગળ અમુક પ્રશ્નો પૂછ્યા છે, તેના આપણે જવાબ આપવાના છે. દીવાસળીની લંબાઈ 4 સેન્ટીમીટર છે. તો તો અહીં આગળ જુઓ, દીવાસળીની લંબાઈ કેટલી છે? 4 સેન્ટીમીટર. આપણે ઝીરોથી ગણીએ તો 4 સેન્ટીમીટર થાય. જુઓ અહીં આગળ આપણને કેવું, આ 1 સેન્ટીમીટર, પછી આ બે, પછી આ ત્રણ અને પછી આ ચાર. તો 4 સેન્ટીમીટર. પછી પાસાની દરેક બાજુ 1 સેમી લંબાઈ છે. આ પાસો છે, પાસાની દરેક બાજુ, એટલે પાસો, પાસાને કેટલી બધી બાજુઓ હોય, તો એ દરેક બાજુ 1 સેન્ટીમીટરની છે. પછી ગરોળી 13 સેન્ટીમીટર લાંબી છે. અહીંયા આગળ જુઓ, આ ગરોળી 13 સેન્ટીમીટર લાંબી છે. પછી પાન અથવા પાંદડાની લંબાઈ ખાલી જગ્યા સેમી છે. તો આપણે અહીંયા આગળ જોવાનું પાંદડાની લંબાઈ કેટલી છે, પછી અહીંયા આગળ આપણે ગણીને લખવાનું. પછી મીણિયા રંગની લંબાઈ, તો અહીંયા આગળ મીણિયો રંગ આપ્યો છે, તો તેની લંબાઈ કેટલી છે તે આપણે અહીંયા આગળ લખવાનું. આવી જ રીતે તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. હવે આપણે આગળ જોઈશું. જો બાળકો, અહીંયા આગળ તમને એક ફૂટપટ્ટી દોરેલી આપી છે. તો આવી ફૂટપટ્ટીનો ઉપયોગ તમે શાળામાં પણ કરતા હશો. જો હવે અહીંયા આગળ નીચે ઝીરોની નિશાની પરથી માપવાનું શરૂ કરવાનું વધારે સહેલું પડે. માપપટ્ટી નજીક દોરેલી વસ્તુઓ તરફ જુઓ અને તેની લંબાઈ શોધો. તો માપપટ્ટી પરની નાની નાની લીટીઓ શાના માટે વપરાય છે? તો આ જે નાની નાની લીટીઓ છે તે શાના માટે વપરાય છે, તો તે આપણે અહીંયા લખવાનું છે. પછી નીચે દર્શાવ્યા પ્રમાણે વસ્તુઓ શોધો. તો લગભગ 10 સેન્ટીમીટર જેવી લાંબી, તો 10 સેન્ટીમીટર જેવી લાંબી વસ્તુઓ શું હોય તમારા ઘરમાં? તો આપણે સ્ટેપલર જોયું હશે, સાબુ જોયું હશે, પછી ડિસમિસ જોયું હશે, એ બધું 10 સેન્ટીમીટર જેટલું લાંબુ હોય. પછી 10 અને 20 સેમીની વચ્ચેની લાંબ 10 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર વચ્ચેની લાંબી વસ્તુઓ, તો આપણે બોટલ હોય છે, પછી ચમચી,
चप्पू આવી બધી વસ્તુઓ 10 થી 20 સેન્ટીમીટર જેટલી લાંબી હોય છે તો તમારે અહીંયા આગળ જે પ્રમાણે પૂછ્યું છે તે પ્રમાણેની વસ્તુનું માપ લઈને તમારે બાજુમાં લખવાનું છે અને તેમાંથી કેટલીક વસ્તુઓ અહીંયા દોરો તો તમારે અહીંયા આગળ નીચે જે તમે માપ લો અને જે વસ્તુઓ હોય તે વસ્તુઓની અમુક વસ્તુઓ અહીંયા આગળ તમારે દોરવાની છે।